પછાત માનવામાં આવતા બનાસકાંઠા જિલ્લામાં એવા પણ ગામો છે કે જે આધુનિક શહેરોને પણ ટેકનોલોજીમાં પાછળ મૂકી દે તેમ છે. ત્યારે આવું જ એક ડિજિટલ ગામ પાલનપુર તાલુકાનું સુંડા ગામ છે. 2800 લોકોની વસ્તી ધરાવતા આ ગામ સંપૂર્ણ રીતે સીસીટીવી કેમેરાથી સજ્જ છે અને ગામમાં આપત્તિના સમયે તાત્કાલિક જાહેરાત કરવા માટે સમગ્ર ગામને લાઉડસ્પીકરથી કનેક્ટ કરવામાં આવ્યા છે. આજે સમગ્ર દેશ ડિજિટલ સેવાઓથી સજ્જ બની ડિજિટલ ક્રાંતિમાં ફેરવાઈ રહ્યો છે ત્યારે પાલનપુર તાલુકાના સુંડા ગામની ગ્રામ પંચાયતો પણ ડિજિટલ ક્રાંતિ સર્જીને સૌ કોઈને ચોંકાવી દીધા છે. નાનકડા એવા સુંડા ગામમાં તમે પ્રવેશ કરશો તો તમને આ ગામના વિકાસનો અંદાજ આવી જશે. સમગ્ર ગામનું 24 કલાક સર્વેલન્સ કરી શકાય તે માટે આખા ગામમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ગામમાં કોઈ પણ જાહેરાત કરવી હોય તો માત્ર કંટ્રોલ રૂમ પરથી જ જાહેરાત કરીને સમગ્ર ગામમાં તેનો સંદેશ મળી રહે તે માટે આખા ગામમાં લાઉડસ્પીકર પણ લગાવવામાં આવ્યા છે. સુંડા ગામની વાત કરવામાં આવે તો આ ગામ અંદાજે 2800ની વસ્તી ધરાવતું ગામ છે. ધંધા રોજગારની વાત કરીએ તો આ ગામનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલનનો છે. સુંડા ગામમાં બેંક, ડેરી, સહકારી મંડળી, પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા પણ આવેલી છે. 8 સભ્યો ધરાવતી સુંડા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે અત્યારે કમુબેન પટેલ જવાબદારી સંભાળી રહ્યા છે. ગામના મુખ્ય માર્ગ અને જાહેર સ્થળોએ હાલમાં 16 જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. તેમજ તેની સાથે આવશ્યકતા કે ઇમરજન્સીના સમયે લોકોને જાણ કરવા માટે ગામની મુખ્ય 5 જગ્યાઓ ઉપર લાઉડસ્પીકર લગાવવામાં આવ્યા છે. ગ્રામ પંચાયતમાં જ તેનો કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે જ્યાં તેનું પળેપળનું વિડીયો રેકોર્ડિંગ કરીને તેનું સતત મોનિટરિંગ કરવામાં આવે છે. આ અંગે મહિલા સરપંચના પતિ અને પ્રતિનિધિ કનુભાઈ પટેલે જણાવ્યું હતું કે ડિજિટલ ભારતની પ્રેરણા લઈને ગામને સીસીટીવી કેમેરાથી સજ્જ બનાવ્યું છે. અગાઉ ગામમાં ડેરી તેમજ બેંકમાં ચોરી થઈ હતી જેથી ગામમાં સુરક્ષા જળવાઈ રહે તે હેતુથી સીસીટીવી તેમજ 4 મુખ્ય જગ્યાએ લાઉડસ્પીકર લગાવવામાં આવ્યા છે. જ્યારે કોઈ ઘટના બને કે સરકારની વિવિધ યોજનાઓની માહિતી ગ્રામ પંચાયતમાં બેઠા પૂરા ગામમાં તેને એકસાથે પહોંચાડી શકાય છે. અમે કેન્દ્ર સરકારની અત્યારે આ ડિજિટલ આ યોજનાઓ છે અને કેન્દ્ર સરકાર પણ એવું કહે છે કે ગામની અંદર ડિજિટલનું જેટલું પણ થાય અમલીકરણ એટલું એનાથી લોકોમાં પણ સુવિધાઓનો જોવા મળે અને એના અનુસંધાને મેં અમારા ગામમાં પણ ડિજિટલ થાય ગામના લેવલે પણ લોકોને સુવિધા મળે એના હેતુથી ગામમાં સીસીટીવી કેમેરાનું મેં આયોજન કરી દઉં અને એના અનુસંધાને મેં સીસીટીવી લગાવ્યા છે. એ ગામના પ્રવેશદ્વાર અને ગામમાં જે બહાર જવાના રસ્તા છે બધા આવરી લીધા છે. તેમાં જાહેર જગ્યાઓ, ચોક, ડેરી, મંડળીઓ આ બધી જગ્યાઓને સીસીટીવીને સજ્જ કરી દીધું છે અને એનું મોનિટરિંગ હું પંચાયતમાંથી જ કરું છું અને આજના યુગમાં આ બધું જરૂરી હતું એટલે આ બધું કરવું પડ્યું છે. અને ગામની અંદર એમ કરતાં 16 કેમેરા લગાવી દીધા છે મેં અને 5 સ્પીકરો લગાવ્યા છે. એ સ્પીકરોમાં કોઈ ગામમાં કોઈ ઘટના બને તો એની કોઈ ગામ લોકોને જાહેરાત કરવી હોય કે પછી નવી કોઈ યોજના આવી હોય કે એના અનુસંધાને કંઈ પણ કરવું હોય તો એ આ યોજના ડિજિટલથી અત્યારે કરવું પડે એવું છે એટલે એ અનુસંધાને મેં ગામના સીસીટીવીમાં કેદ રાખવા માટે આ બધું આયોજન કરેલ છે. અને એનાથી અગાઉ પણ મારા ગામમાં ડેરીમાં અને બેંકમાં જે ચોરી થઈ હતી અને એના પણ કોઈ સબૂત નહોતા મળ્યા તેના આજના યુગમાં જરૂરી હતું એટલે આ બધું કરવું પડ્યું છે.